भद्रं कर्णेभिः शृणुया देवाः भद्रं पश्ये माक्षभिर् यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवा मदेवहितं यदायु ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पुखा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तुं सहवीर्यम् કરવાહ તેજસ્ધીતમસ્તો વિદેશમદ પૂર્ણ મિદં पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 સજ્જનો અને બહેનો ચિંતન વિચારો આચારો સદાચારો દુરાચારો આ બધું ઉપરથી નીચે ઉતરતું હોય છે સૌથી ઉપર બેઠેલો જે માણસ છે પછી એ રાજનેતા હોય ધર્મ નેતા હોય સમાજ નેતા હોય જે કોઈ હોય પણ સૌથી ઉપર જે બેઠેલો માણસ છે એના માધ્યમથી છેક નીચે સુધી હોય છે ભગવદ્ ગીતા યદાચરતી શ્રેષ્ઠ તરો જન સયત પ્રમાણ કુરુ તે વર્તતે અર્જુન જે યદ યદા ચરતી શ્રેષ્ઠ શ્રેષ્ઠ જે ઉપર બેઠેલો માણસ છે એ જેવા આચરણ કરે જેવા વિચારો કરે જેવા જેવા ચિંતન કરે લોકસ તદ્દનુવર્તતે તો લોક એનું અનુવર્તન કરતા હોય છે પ્રશ્ન એવો હતો કે જ્યારે રાજસૂય યજ્ઞ કરવાનો થયો ત્યારે કામ વહેંચવામાં આવ્યો કોણે કયું કામ કરવું અને જો તમારે મોટું આયોજન કરવું હોય તો પહેલેથી બધું કામ વહેંચવું જોઈએ તો તમે વ્યવસ્થા કરી શકો તમારી પાસે બહુ મોટું ટોળું છે પણ વ્યવસ્થા નથી તો ટોળું ઉલટી અવ્યવસ્થા કરશે બધાને કામ વહેંચવાનું થયું ને પહેલી શરૂઆત થઈ ભગવાન કૃષ્ણથી કૃષ્ણને યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ તમે એક મોટી ગાદી અમે કરશું સિંહાસન એના ઉપર તમે બેસજો બસ તમારી હાજરી જ બહુ થઈ ગઈ તમારી ઉપસ્થિતિ જ બહુ થઈ ગઈ ઘણી એવું હોય છે કે કેટલાક લોકો કશું ના કરે પણ માત્ર ઉપસ્થિત રહે તોય પણ બહુ થઈ ગયું એમની ઉપસ્થિતિથી આખા આખો એક માહોલ બની જતો હોય છે તમે ગાદી ઉપર બેસજો કૃષ્ણે કહ્યું નહીં જો હું ગાદી ઉપર બેસીશ તો બધાએ ગાદી ખોડશે પછી લોકો બધા કહે છે કે અમારી ગાદી ક્યાં છે અમારી ગાદી ક્યાં છે અમારી ગાદી ક્યાં છે એક બીજો મુદ્દો યાદ રાખજો તમે ગમે એટલા સારા હો ગમે એટલા મહાન હોવ તો પણ થોડાક લોકો તો તમારી ઈર્ષા કરનારા રહેવાના રહેવાના ને રહેવાના જ મહાનતા કદી પણ ઈર્ષા વિનાની હોતી નથી ભિખારીની કોઈ ઈર્ષા ના કરે પણ તમે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની મહાનતા પ્રાપ્ત કરો તો થોડાક લોકો તો તમારી ઈર્ષા કરવાના કરવાના ને કરવાના જ અને આ ઈર્ષા કરનારા છે ને એ મોકો ખોડતા હોય છે ક્યારે મોકો મળે ને ક્યારે આપણે એ વાતને આગળ ચગાવીએ એટલે મારે ગાદી ઉપર નહીં બેસવાનું તો તમે શું કરશો તો હું બે કામ કરીશ હું તમને ખાસ ભલામણ કરું છું કૃષ્ણની પાસેથી એટલું બધું શીખવાનું છે એટલું બધું શીખવાનું છે કે બીજા કોઈની પાસેથી કંઈ શીખવાની જરૂર ના રહે એને કહે હું પહેલું કામ એ કરીશ જે આવશે એ બધાના પગ ધોઈશ આપણે ત્યાં પહેલા એવો રિવાજ હતો અર્ઘ્ય આપવાનો પાદ પ્રક્ષાલનમ અને એ રિવાજની પરંપરામાં આજે આપણે પાદુકા પૂજન કરતા હોઈએ છીએ તો જે આવશે બધાના હું પગ ધોઈશ પગ ધોઈને પીવાના નહીં હું એ વિકૃતિ થઈ એ પાછી વિકૃતિ થઈ કે આજે ઘણા લોકો એમ સમજે કે આમના પગ ધોવો ને ચરણામૃત કરો ને પછી બધા ભેગા થઈને પીવો એ વિકૃતિ છે પગ ધોવાના પગ કેમ ધોવાના એ પણ તમને કહું આપણે ત્યાં બધી ધૂળિયા રસ્તા છાણ પડ્યું હોય ગરફા પડ્યા હોય કફ હોય ફલાણું હોય માણસ બહારથી આવે એટલે એના પગ ચોખ્ખા હોય ને પછી એ ઘરમાં આવે તો બરાબર છે પરદેશમાં રસ્તા ચોખ્ખા હોય ઢોરાના રખડતા હોય છાણ ન હોય એટલે બૂટ પહેરીને આવે બૂટ કાઢવાના જ નહીં અને બૂટ કાઢવાના નહીં એટલે આવી કોથળી લઈને કોઈને બેસવાનું દરેક એક એક કોથળી લઈને હવે એ જો કોથળી ના આપી હોય ને પણ એ મૂક્યા હોય તો રોજ કકરાટ થાય રોજ કકરાટ થાય મારા નવા ને નવા ગયા જૂના જતા હશે નવા જ જાય કોઈ દિવસ જૂના ના જાય એ મારા એક ઓળખીતા એક મુંબઈમાં એક સજ્જન છે મને કે સ્વામીજી હું આટલા વર્ષથી મંદિરમાં કથાઓમાં જઉં પણ હજુ સુધી કોઈ દિવસ મારા બૂટ કે ચંપલ ચોરાયા કેમ કારણ શું મને કે એનું કારણ એવું છે કે એક આમ ઉતારું ને એક આમ ઉતારું લઈ જનારને જોડી જોઈએ આપણે બે ભેગા કરીએ તો લઈ જાય ને આપણને ખબર છે કે આ જમણું આમ ઉતાર્યું છે ડાબુ આમ ઉતાર્યું છે એક બીજા મળ્યા મને કે સ્વામીજી મારા એ ચંપલ બૂટ કોઈ દિવસ ચોરાતા નથી કારણ શું મને કે સંડાસમાં જવાના જેમ જુદા ચંપલ હોય છે એમ કથા જવાના પણ મેં જુદા જ રાખ્યા છે ચાલીસ વર્ષથી એના એ જ ચાલે છે જેમ સંડાસમાં જવાના જુદા છે એમ કથા વાર્તામાં જવાના પણ જુદા જ છે હવે વિચાર કરો કે જે દેશમાં જે પ્રજાના ત્યાં ઈશ્વર દર્શનનો યોગ કરતા પહેલાં જોડાયોગ કરવો પડે આપણે કે ભગવાનમાં ધ્યાન રાખવું પણ ક્યાંથી ધ્યાન રહે આઠસો રૂપિયાના જોડા બહાર પડ્યા છે અને કેટલાક લોકો તો એ જોડા આગળ ટાંપીને બેઠા હોય કે કોણ આવ્યું ને કેવા જોડા છે ને કઈ કંપનીના છે ને શું છે એ તો એટલા માટે જ આવ્યા હોય છે એટલે આપણે ત્યાં પ્રાચીન કાળમાં અતિથિ આવે મહેમાન આવે એના પગ ધોવાનો રિવાજ હતો પછી એની વિકૃતિ લોકો એ કરી પગ પગ ધોઈને પીવો પગ ધોઈને પીવો કદી પીવું નહીં એમાં કેટલા બેક્ટેરિયા હોય કેટલા રોગ હોય કેટલા રોગાણું હોય કદી કોઈના એવું ના કરવું અને બીજું હું કામ કરીશ બધાના પતરાળા ઉપાડીશ એઠવાડ ઉપાડીશ બધા જમી રે પછી હું બધાના પતરાણા ઉપાડીશ જ્યાં નાખવાના છે ત્યાં નાખીશ પેલો યુધિષ્ઠિર કહે છે કે આજે આ માણસ કેટલી ઊંચાઈએ બેઠો છે અને આટલી ઊંચાઈએ બેઠેલો માણસ આટલા નીચા કામ કરવા તૈયાર થાય નીચું કામ પણ ત્યારે શોભી ઉઠતું હોય છે જ્યારે ઊંચો માણસ કરતો હોય ત્યારે તમે ઝાડુ લગાવો તો તમારો કોઈ ધ્યાન નહીં તમારા ઉપર પણ કોઈ બહુ મોટો માણસ હોય ને હોલ સાફ કરવા લાગે બધા ફોટો પાડવા મળશે આપણે કંઈક મારો ફોટો પાડો ને તો આગો ખસ આગો ખસ વચ્ચે ના આવીશ આગો ખસ કામ મહાન નથી કામ કરનારો મહાન છે અને કામ કરનારો મહાન છે એને કામને મહત્તા આપી છે એટલે કૃષ્ણે કહ્યું યદ યદા ચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જન સયત પ્રમાણ કુરુ તે વર્તતે એટલે અહીંયા પણ આ વાત સમજો કે સૌથી ઉપર બેઠેલો જે માણસ છે એના વિચારો નીચે ઉતરતા હોય છે એના આચારો નીચે ઉતરતા હોય છે એનું ચિંતન મનન નીચે ઉતરતું હોય છે અને જ્યારે જ્યારે પણ પ્રજાને ઉપર બેઠેલો માણસ સારો મળે છે પ્રજા આપોઆપ સારી થઈ જાય છે પ્રજા છે ને એ માટીનો પિંડ છે કુંભાર જેના ચાકડા ઉપર ચડાવે કાલવી 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 ને પછી ગોળ ગોળ ફેરવે પછી એમાંથી ઘડો બનાવે માટલું બનાવે ફલાણું બનાવે ફલાણું બનાવે એમ પ્રજા છે એ માટીનો પિંડ છે પણ ઉપર બેઠેલો જે પ્રજાપતિ છે કુંભાર છે એને જેવો આકાર આપવા માગે એવો આપે ભગવાન બુદ્ધ છે એ બુદ્ધે ચત્તારી આર્ય સત્તાણી ઘણી રખડપટ્ટી પછી ઘણા અનુભવો પછી ઘણી ઠોકરો ખાધા પછી ઘણું ચિંતન મનન કર્યા પછી શોધી કાઢ્યું કે ચાર આર્ય સત્યો છે દુઃખમ સત્યમ દુઃખ સત્ય છે દુઃખ ખોટું નથી ઉત્તરવર્તી કાળમાં તમે જોશો તો વેદાંતીઓ કહ્યું કે દુઃખ છે જ નહીં આ તો તમારી ભ્રમણા છે આ તો ભ્રમણા છે દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી આત્મા સુખરૂપ છે આત્મા આનંદરૂપ છે એના કોઈ ખૂણામાં પણ દુઃખ નથી જો બેના બેના જુદા જુદા અભિપ્રાયો એક કામ કહે છે ને એક કામ કહે છે તો હવે જો દુઃખ જ નથી તો આ પ્રજા દુઃખી કેમ એ અજ્ઞાન થાય છે જો એનું અજ્ઞાન દૂર કરો તો આત્મા તો શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ પરમ સુખમય છે આ એમનો અભિપ્રાય છે પેલાનો અભિપ્રાય છે નહીં દુઃખમ સત્યમ દુઃખ સત્ય છે દુઃખ મિથ્યા નથી દુઃખ કલ્પના નથી દુઃખ એક વાસ્તવિકતા છે મારે ત્યાં એક સજ્જન આવે અને જ્યારે જુઓ ત્યારે આત્માની જ વાત કરે આત્મા સિવાય બીજી કોઈ વાત જ ના કરે અને દુઃખ એ કે એમની વાત સાંભળનારું કોઈ મળે નહીં અને હું બેઠો બેઠો સાંભળું એટલે એ આવીને બધું મને સંભળાવે રાખે ઘણા લોકોને સાંભળનારા માણસો જોઈતા હોય છે અને એ એવા હોય કે એમને જોતા જ લોકો બારણા બંધ કરી દે કે આયા યા અને પછી ઉઠવાની વાત ના કરે પાછું એવું એમાં રેડિયો ઓન હોય ઓફ તો હોય જ નહીં પછી એમના સમજે કે ઘણો ટાઈમ થયો હવે બંધ કરીએ આ માણસ કંટાળી ગયો હશે ચાલો આપણે હવે વાત પૂરી કરીએ એ વાત જ ના બોલ 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 કર્યા જ કરે એટલે અને હું બેઠો હું એટલે મને સંભળાવવા માંડે આત્મા નીજ વાત બીજી વાત જ નહીં પણ બન્યું એવું કે એમને આખા શરીરે ખસ થઈ ગઈ પેલી ધાધર કે ને ખસ આખું શરીર ફદ 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 થઈ ગયું લવર 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 લવ મેં કહ્યું તમે આખા શરીરે તમને આ જુઓ ને ભીંગડા 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 થઈ ગયા છે અમારે તો દવાખાનું છે જાવ દવાખાનામાં જઈને દવા લો તો તમને મટી જશે અઠવાડિયામાં મને કે ના હો એ વાત ખોટી આ શરીર હું નથી આ શરીર છે એ હું હું નથી આ શરીર અને આ જે બધા જીવાત છે ને એ ગયા જન્મના લેણીયાત છે બધા ગયા જન્મમાં કંઈક લહેણું બાકી રહી ગયેલું તે બધા કૈવા માટે આવ્યા છે એટલે હું તો એમને કહું છું કઈડો કૈડો તમારું લેણું પૂરું કરો એક મુદ્દો યાદ રાખજો તમે અજ્ઞાનીને સમજાવી શકાય પણ ધાર્મિક જેમાં જડતા આવી હોય એને તમે સમજાવી ના શકો બધી જડતા કરતા ધાર્મિક જળતા બહુ ભયંકર ધાર્મિક જળતા બહુ દુઃખદાયી છે મેં માથાકુ રવા દઉં સારું કીધું લવર લવર કરો ત્યારે તમારી મરજી પછી બે એક મહિના પછી ફરી આવ્યા ફરી આવ્યા તો આખું શરીર તો બિલકુલ ફત 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 થઈ ગયેલું અને રડવા બેઠા મને કે મહારાજ મારાથી રહેવાતું નથી પણ મેં કહું ના રહેવાતું હોય તો દવા કરો નહીં હું તમને કેટલા દિવસથી કહું છું તમે દવા તો કરતા નથી પણ કે તમે આજ્ઞા કરો તો દવા કરો તમે કહું આજ્ઞા જ છે ને હું આજ્ઞા શું કરવાની હતી જાઓ પેલું દવાખાનું છે ત્યાં જઈને દવા કરો તો કહારું એ તો ઉઠીને ગયા હવે આત્મા બાતમાં ના બોલ્યા હું હવે ના બોલ્યા હવે દવા કરવી જ પડશે એમની સાથે એક બીજા ભાઈ આવેલા મને કે આજ્ઞા કેમ લીધી તમને ખબર છે મેં કહ્યું ના ભાઈ મને કે એટલા માટે આજ્ઞા લીધી કે હવે એ દવા કરાવશે ને આ બધા જીવડા મરશે એનું પાપ તમને લાગશે એને નહીં લાગે મેં તો તમારા કહેવા પ્રમાણે હવે રોગ એનો માટે અને પાપ કેવું કેવું લોકોએ ગોઠવી દીધું છે કઈ જાતની વાતો બધી ગોઠવી દીધી આને ધાર્મિકતાના કહેવાય અને ધાર્મિક જડતા કહેવાય અને એ જડતા સત્સંગ વિના દૂર થઈ શકે સત્સંગથી જ દૂર થઈ શકે એટલે એમણે કહ્યું દુઃખમ સત્યમ દુઃખ સત્ય છે દુઃખ ખોટું છે દુઃખ ખોટું છે એ બોલવા જ કે એ વાસ્તવિકતા નથી એટલું જ નહીં દુઃખનું કારણ પણ સત્ય છે હંમેશા એક નિયમ છે કારણ સત્ય હોય તો જ કાર્ય સત્ય થઈ શકે જો કારણમાં સત્યતા ના હોય તો કાર્યમાં સત્યતા આવે દુઃખનું કારણ પણ સત્ય છે પછી દુઃખનું નિવારણ એના જે ઉપાયો છે એ પણ સત્ય છે અને છેવટમાં કહ્યું નિર્વાણ પણ સત્ય છે આ ચાર આર્ય સત્ય હવે મુદ્દો એ છે કે દુઃખનું કારણ શું છે દુઃખ સત્ય છે એક વાત તો દુઃખનું કારણ શું છે એક બીજા મુદ્દો યાદ રાખજો તમે મારી સાથે સંમત થાવ કે ના થાવ આજની તુલનામાં પ્રાચીન કાળમાં માણસો બહુ દુઃખી હતા આજે તો તમે ઘણા સુખી છો પણ જો પચાસ સાઠ સિત્તેર વર્ષ પહેલાના જમાનાને તમે જુઓ ને તો પ્રજા બહુ દુઃખી હતી પહેરવાને કપડાં નહીં ખાવાને અનાજ નહીં લોકોનો ત્રાસ શાસકોનો ત્રાસ લૂંટારાઓનો ત્રાસ કાઠિયાવાડમાં તો કેટલા લોકો ગામ ભાગે આખા ગામના ગામને લૂંટી નાખે મારી નાખે એટલે બહુ દુઃખમાં લોકો જીવન જીવતા હતા એક બીજો મુદ્દો યાદ રાખજો તમને નાડ પડખતા આવડવી જોઈએ વૈદરાજ તરીકે નહીં લોકોની નાળ પરખતા આવડી જો તમે લોકોની નાળ પરખી શકો તો તમે સારા રાજનેતા થઈ શકો જો તમે લોકોની નાળ ના પરખી શકો તો તમે સારા રાજનેતા ના થઈ શકો જો તમે લોકોની નાળ પરખી શકો તો તમે આકર્ષક ઉપદેશક થઈ શકો આકર્ષક લોકોને શું જોઈએ છે લોકોને શું ગમે છે અને એ પ્રમાણે જો તમે વાત કરો તો ટોળે ટોળા તમારા પાછળ દોડવા લાગે અને બધાનો એક જ પ્રશ્ન છે દુઃખ છે દુઃખ છે દુઃખ છે મરી ગયા મરી ગયા મરી ગયા તો એના કારણો પણ સત્ય છે અને એ જે કારણ બતાવ્યું એ બધાએ ધ્યાનથી સમજવા જેવું છે દુઃખનું મૂળ કારણ ઈચ્છા છે ઈચ્છા છે તમે ઈચ્છા કરો છો ને ઈચ્છા પૂરી થતી નથી અને ઈચ્છા પૂરી નથી થતી એટલે તમે દુખી થાવ છો માટે ઈચ્છા જ ના કરો ઈચ્છા જ ના કરો ઈચ્છા જ ના કરો જેમ જેમ તમે